તમામ અમરેલીના તમામ પ્રજાજનોને કહેવા માંગુ છું કે આપણા ત્યાં લગભગ છેલ્લા એક મહિનામાં 40 થી વધારે કોરોનાના પોઝિટિવ દર્દીઓ આપણા જિલ્લામાં આવેલા છે. તેમાંના મોટાભાગના લોકો અમદાવાદ, સુરત અથવા તો મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. મારી સૌ પ્રજાજનોને અપીલ છે કે કોઈ પણ વ્યક્તિને જો થોડાક પણ લક્ષણો શરદી, ખાંસી, તાવ, ઉધરસ કે પછી શ્વાસમાં તકલીફના જણાતા હોય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે, અથવા તો પછી 104 નંબરની હેલ્પલાઇન ઉપર પણ આપ કોન્ટેક્ટ કરી શકો છો. એ ઉપરાંત આપની આસપાસ અથવા તો આપના ઘરે મુંબઈ, સુરત, રાજકોટ, અમદાવાદ અથવા તો અન્ય કોઈ પણ જિલ્લામાંથી કોઈ પણ વ્યક્તિ આવેલા હોય અને જો 3 દિવસથી વધારે રોકાવાના હોય તો ફરજિયાત 24 કલાકની અંદર નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પોતાનું સેલ્ફ રિપોર્ટિંગ કરાવે. કે આપણા મોટાભાગના કેસોમાં એવું જોવા મળ્યું છે કે લોકો પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવે છે, પોતાને સામાન્ય લક્ષણ હોય તો નજીકના સ્ટોરમાંથી જાતે દવા લઈને પોતાની ટ્રીટ સારવાર કરવાનો પ્રયત્ન કરે છે, અને જ્યારે તેના લક્ષણો વધારે વિકટ બને અને પછી જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય તો આપણી પાસે તેમને બચાવવાનો ખૂબ જ ઓછો સ્કોપ રહે છે. એટલે મારી તમામ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય કે પછી આપના ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે તો તાત્કાલિક આપ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો, અને જ્યારે પણ આપના ઘરે કોઈ આરોગ્યના કર્મચારી આ બાબતે પૃચ્છા કરવા માટે આવે તો તેમને તમામ વિગતો સાચી જણાવો. આપને હોમ ક્વોરન્ટાઇન કરવાનું થશે તો તે પણ આપ અમે આપના લાભ માટે જ કરવાના છીએ, અને જે કે જેથી નજીકના આસપાસના લોકોમાં સંક્રમણ ન ફેલાય. પરંતુ હોમ ક્વોરન્ટાઇન થવાના ભય માત્રથી આપ આ વિગતો છુપાવો તે યોગ્ય નથી, અને જો પાછળથી અમને જો ખબર પડશે કે આ પ્રકારે વિગતો છુપાવવામાં આવી છે તો પછી કાયદાકીય કાર્યવાહી પણ આપની સમક્ષ થઈ શકે છે. તેથી મારી સૌને નમ્ર અરજ છે કે કોઈ પણ પ્રકારની આપ ટ્રાવેલ હિસ્ટ્રી કે પછી આપને આવા કોઈ પણ લક્ષણો જણાય તો છુપાવો નહીં, પોતાના ઘરે સારવાર ન કરો પરંતુ નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરો. આ સાથે સાથે આપ માસ્ક સતત પહેરો, પોતાના હાથ પણ સાબુથી વારંવાર ધોવો, અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જ પોતાની તમામ દિનચર્યા અને જે આપનું રૂટીન કામ છે તે કરો, અને તો જ આપણે અમરેલી જિલ્લાને કોરોનાના સંક્રમણથી મુક્ત રાખી શકીશું. આપ સૌ જાણો છો કે લોકડાઉન ખોલ્યા બાદ અમરેલીમાં, ઘણા મુંબઈમાં, અમદાવાદમાં અને સુરતમાં વસતા લોકો પાછા આવી રહ્યા છે, તો એના લીધે જે કોરોનાનું સંક્રમણ જિલ્લામાં વધી રહ્યું છે અને રોજે રોજ બે ત્રણ કેસો આવી રહ્યા છે. આજની તારીખે આપણા જિલ્લામાં લગભગ 45 જેટલા કેસો છે, જેમાંથી 21 એક્ટિવ કેસો છે, અને અનફોર્ચ્યુનેટલી જિલ્લામાં 5 દુઃખદ મૃત્યુ થયા છે. તો આના પરિપ્રેક્ષ્યમાં હું તમામ અમરેલીના લોકોને વિનંતી કરવા માગું છું કે હોમ ક્વોરન્ટાઇન થઈ જઈશું એ ભીખના લીધે તમે સેલ્ફ રિપોર્ટિંગ ન કરો તો એનાથી તમે તમારા પરિવાર અને આજુબાજુના લોકોની જીવન જોખમમાં નાખો છો. એટલે મારે તમામ લોકોને વિનંતી છે કે આપ કોઈ પણ એવો બહાર, જિલ્લા બહારનો પ્રવાસ કરીને આવો તો પોતાનું ગમે તે તબીબ હોય કે ગમે તે દવાખાનું હોય ત્યાં તમે સેલ્ફ રિપોર્ટિંગ કરો, પોતાનું આરોગ્ય ઉપર નજર રાખો, અને સેજ પણ શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો તમને જણાય તો તાત્કાલિક સ્થાનિક આરોગ્ય તંત્રને સંપર્ક કરો અથવા રાજ્ય હેલ્પલાઇન 104 અથવા નેશનલ હેલ્પલાઇન 1075 ઉપર સંપર્ક કરો, અથવા અમારી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ જે છે 1077 એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો. પરંતુ પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી અને સિમ્પટમ્સ હોય તો એને પણ છુપાવવા અને ઘરે બેસી રહીને પોતાના રીતે સારવાર કરવું એ બહુ જોખમવાળું છે, અને તમે અને તમારા પરિવાર ને આવી મુશ્કેલી ન આવે એના માટે સેલ્ફ રિપોર્ટિંગ કરવું એ અત્યંત જરૂરી છે, જેથી તમારી સારવાર વહેલી તકે શરૂ થઈ શકે અને અમે તમને સારી સારવાર આપીને સાજા પણ વહેલી તકે કરી શકીએ. તો મારી નમ્ર વિનંતી છે તમામને કે સેલ્ફ રિપોર્ટિંગ કરો. અમે એ બાબતે અવારનવાર અપીલ કરી રહ્યા છે. જિલ્લામાં નવું જાહેરનામું પણ બહાર પાડ્યું છે કે 72 કલાક કરતાં વધારે સમય માટે જો કોઈ પણ વ્યક્તિ જે બહારના જિલ્લામાંથી અમરેલી આવવાનો હોય તો એવા વ્યક્તિએ સ્થાનિક આરોગ્ય તંત્રમાં અથવા ગમે તે દવાખાનામાં જઈને પોતાનું સેલ્ફ સ્ક્રીનિંગ કરાવી લે અને પોતાના આરોગ્ય ઉપર નજર રાખે.